શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તારીખ 10 માર્ચ મંગળવારના રોજ સવારથી જ ફૂલ દોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર મહંત શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ રંગબેરંગી ફૂલોથી અભિષેક કર્યો હતો અને ત્યારબાદ ઇલેક્ટ્રિક મશીનના માધ્યમથી ફુવારા દ્વારા ફૂલની વર્ષા કરી હતી અને તે પ્રસાદીભૂત ફૂલોનો છંટકાવ સંતો હરિભક્તો ઉપર કર્યો હતો. ભગવાન શ્રી સ્વામી 200 વર્ષ પહેલા ફૂલદોલ ઉત્સવ ઉજવતા અને ફૂલદોલ ઉજવતા ત્યારે ભગવાને ધોરાજી, વડતાલ, સહારનપુર અનેક ઠેકાણે ફૂલદોલ ઉજવ્યા છે. એ રીતે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક મંદિરોમાં ઉત્સવ ઉજવાય છે. એ પ્રમાણે કુમકુમ મંદિરમાં પણ ફૂલદોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને આ ઉત્સવ પાછળનો હેતુ એવો છે કે આજના દિવસે ભગવાનના જે કોઈ દર્શન કરે ફૂલદોલ ઉત્સવના, એને ભગવાન પોતાના અક્ષરધામમાં તેડવા માટે પધારે છે. તો ભગવાન સ્વામીનું વરદાન હોવાથી કુમકુમ મંદિરમાં ફૂલદોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આનંદ સ્વામીએ બધા ઉપર ફૂલદોલના ફૂલોથી ભગવાનને છંટકાવ કર્યો હતો અને સંતો હરિભક્તો પર છંટકાવ કર્યો હતો અને છંટકાવ કર્યા બાદ બધાને ફગવા ભગવાન પાસે માંગ્યા હતા, વરદાન માંગ્યા હતા અને ધાણી ખજૂરનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો.